નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર અગિયાર સવાલ ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો ભારતમાં જે જળ સ્ત્રોત જોવા મળે છે એમાં વૃષ્ટિય જળ પૃષ્ઠિય જળ અને ભૂમિગત જળ એમ મુખ્ય ત્રણ પ્રકારના જળ સ્ત્રોત છે પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ એટલે વરસાદ છે વૃષ્ટિય જળના બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે એમાં નદી કૂવા સરોવર ઝરણા વગેરે ગુણ સ્ત્રોત છે નદી સરોવર તળાવ ઝરણા વગેરે સ્વરૂપે પૃથ્વીની સપાટી પરના જળને પૃષ્ઠિય જળ કહે છે ભૂમિગત જળનું સ્થાન મુખ્ય જળ સ્ત્રોતમાં છે પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે પૃથ્વી ઉપરનું જે પાણી છે એ પૃથ્વીના પેટાળમાં જમા થાય જેને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે એમાં ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા ભૂમિગત જળ મળે છે જ્યારે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે ભારત ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે કરે છે ફરી એક વખત જોઈ લઈએ ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો ભારતમાં જે જળ સ્ત્રોત જોવા મળે છે એમાં વૃષ્ટિય જળ પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ એમ મુખ્ય ત્રણ પ્રકારના જળ સ્ત્રોત છે પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે વૃષ્ટિય જળના બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે એમાં નદી કૂવા સરોવર ચરણા વગેરે ગૌણ સ્ત્રોત છે નદી સરોવર તળાવ ઝરણા વગેરે સ્વરૂપે પૃથ્વીની સપાટી પરના જળને પૃષ્ઠીય જળ કહે છે ભૂમિગત જળનું સ્થાન મુખ્ય જળ સ્ત્રોતમાં છે પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે એમાં ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા ભૂમિગત જળ મળે છે જ્યારે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે ભારત ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે કરે છે